જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. નર્મદા જિલ્લામાં બાંધકામ ક્ષેત્રે અસંગઠિત અને તે સિવાયના તમામ અસંગઠિત શ્રમયોગી જરૂરી નોંધણી સાથે યુવિન કાર્ડ અને ઈ નિર્માણ પોર્ટલની કામગીરી અત્યંત ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટર શ્રી ડી એસ શાહની સૂચના. રાષ્ટ્રીય સલામતી કાયદા NFSA હેઠળ અગ્રતા પ્રાપ્ત રેશન કાર્ડ ધરાવતા અંદાજે 99,000 જેટલા કુટુંબોને આવરી લેવાનું સુચારુ આયોજન. તાલુકા લાયસન અધિકારી શ્રીઓ અને શ્રમ વિભાગના જિલ્લા CHC અને ગ્રામ્ય CHC સાથે જરૂરી સંકલન થકી સમયસર અને સુચારુ રીતે કામગીરી પૂર્ણ થાય તે જોવા જિલ્લા કલેક્ટર શ્રીનો અનુરોધ. જિલ્લા કલેક્ટર DS શાહના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં અમલીકરણ અધિકારીઓને અપાયું વિસ્તૃત માર્ગદર્શન. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યુવિન કાર્ડ અને ઈ નિર્માણ પોર્ટલના કરાયેલા લોન્ચિંગ અન્વયે નર્મદા જિલ્લામાં પણ બાંધકામ ક્ષેત્રના અસંગઠિત શ્રમયોગીઓ અને બાંધકામ ક્ષેત્ર સિવાયના તમામ પ્રકારના અસંગઠિત શ્રમયોગીઓની જરૂરી નોંધણીની સાથે તે અંગેના કાર્ડ પૂરા પાડવાની કામગીરી સુચારુ રીતે હાથ ધરાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી DSI જિલ્લા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા NFSA હેઠળના અંદાજે 99,000 જેટલા રેશન કાર્ડ ધારકોને આવરી લઈ આ કામગીરી અત્યંત ઝડપથી પૂર્ણ થાય તે રીતની કાર્યયોજના ઘડી કાઢીને તેના સઘન અમલ માટે અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપી છે. નિવાસી અધિક કલેક્ટર શ્રી HK વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી LM ડિંડોર, પ્રયોજનના વહીવટદાર શ્રી BK પટેલ, પ્રાંત અધિકારી શ્રી KD ભગત અને શ્રી દીપક બારિયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી NU પઠાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ ચૌધરી, ઇન્ચાર્જ સરકારી શ્રમ અધિકારી શ્રી RS બ્રહ્મભટ્ટ, રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમશ્રી મકવાણા, બાંધકામ શ્રમિક બોર્ડના પ્રોજેક્ટ મેનેજર શ્રી વિશાલ વસાવા, કોમન સર્વિસ સેન્ટર CSCના જિલ્લા મેનેજર શ્રી દિલીપ વસાવા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી DSIએ સંબંધિત તાલુકા લાયસન્સ અધિકારીશ્રીઓ તેમજ શ્રમ વિભાગના જિલ્લા CHC અને જે તે ગામના CHC સાથે જરૂરી સંકલન સાધી અને આ કામગીરી સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે જોવાનો ખાસ અનુરોધ કર્યો હતો. આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર, રેશન કાર્ડ વગેરે દસ્તાવેજી પુરાવાની નકલો સાથે પહોંચે તેવી વ્યવસ્થા જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા કરાય છે. જ્યારે રેશન કાર્ડ ન હોય તેવા કિસ્સામાં માસિક રૂપિયા 10,000ની ઓછી આવકનો દાખલો સંબંધિત લાભાર્થીએ રજૂ કરવાનો રહેશે. આ સમયે જે તે ગામના CHC દ્વારા સ્થળ પર જ યુવિન કાર્ડ પૂરું પડાશે. જ્યારે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ગત 1 વર્ષમાં ઓછામાં ઓછા 20 દિવસ બાંધકામ ક્ષેત્રે કામ કરેલ હોય તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેમજ સ્થળ ઉપર નોંધણી કર્યા બાદ તેમના કાર્ડ મંજૂર થઈ SMSની જાણ કરશે અને ત્યારબાદ નજીકના CHC સેન્ટર પરથી તેઓ રૂબરૂ કાર્ડ મેળવી શકાશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, રમેશ સત્યની સાથે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે તાજેતરમાં ઈ નિર્માણ પોર્ટલ તેમજ યુવિન કાર્ડનું લોન્ચિંગ કરવામાં આવેલ છે. તેના સંદર્ભે નર્મદા જિલ્લા ખાતે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અસંગઠિત શ્રમયોગીઓ તેમજ તે સિવાયના અન્ય ક્ષેત્રના તમામ અસંગઠિત શ્રમયોગીઓને જરૂરી નોંધણી કરી કાર્ડ આપવાની કામગીરી પૂરી પાડવા માટે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી DS શાહ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં અમલીકરણ અધિકારીઓને તેમના દ્વારા જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે તે મુજબ ખૂબ જ ઝડપથી અને સુચારુ રીતે તમામ વિભાગો સાથે સંકલન સાધીને આ કાર્ડ વિતરણ કરવાની કામગીરી પૂરી કરવામાં આવનાર છે.